હવે આપણે કોસ્ચ્યુમ્સ, કોસ્ચ્યુમ્સ એટલે કે પરિધાન, પરિધાન એટલે કે વિવિધ પ્રકારના વસ્ત્રો. તો એ વસ્ત્રો વિશે આપણે શબ્દોના અર્થ પહેલાં સમજીએ. તો અહીં આપણને બોયઝ એન્ડ ગર્લ્સના વિવિધ પ્રકારના પરિધાન દર્શાવ્યા છે, એટલે કે પહેરવેશ દર્શાવ્યા છે. તો આપણે શબ્દોના અર્થ પહેલાં સમજીએ. મિનિંગ BELT, બેલ્ટ એટલે પટ્ટો, BLOUSE, બ્લાઉઝ એટલે કબજો અથવા પોલકું, BOOT, બૂટ એટલે જોડા, CAP, કેપ એટલે ટોપી, CHAPPALS, ચપ્પલ્સ એટલે ચંપલ, COAT, કોટ એટલે કોટ, HANDGLOVES, હેન્ડગ્લોવ્સ એટલે હાથના મોજા, HANDKERCHIEF, હેન્ડકરચીફ એટલે હાથ રૂમાલ, HAT, હેટ એટલે ટોપો, JACKET, જેકેટ એટલે જેકેટ, MUFFLER, મફલર એટલે મફલર, PANTALONS, પાટલૂન એટલે પાટલૂન યાને કે પેન્ટ, SALWARKURTA, સલવાર કુર્તા એટલે સલવાર કુર્તા, ડ્રેસ ટાઈપ થાય, SANDAL, સેન્ડલ એટલે સેન્ડલ, SARI અથવા તો SAREE, સારી એટલે સાડી, SCARF, સ્કાફ એટલે સ્કાફ, SHIRT, શર્ટ એટલે ખમીસ, HOES, શૂઝ એટલે બૂટ, SHORTS, શોર્ટ્સ એટલે ચડ્ડી, SKIRT, સ્કર્ટ એટલે સ્કર્ટ, ગર્લ્સને પહેરવાનું સ્કર્ટ, મિની સ્કર્ટ, SLIPPER, સ્લીપર એટલે સ્લીપર, પગમાં પહેરવાની હોય છે તે, SOCKS, સોક્સ એટલે મોજા, SUIT, સૂટ એટલે જેન્ટ્સ લોકોને, બોયઝ લોકોને પહેરવાનો કોટ, સૂટ, TIE, ટાઈ, ટાઈ એટલે ટાઈ જે બાંધવાની હોય છે તે, TURBAN, ટર્બન એટલે પાઘડી, VEST, વેસ્ટ એટલે બનિયાન. તો હવે આ શબ્દોને આપણે આકૃતિમાં પણ સમજીએ. આપણને અહીં વિવિધ પ્રકારના વસ્ત્રો દર્શાવ્યા છે, તો આપણે તેમને ઓળખીએ. અહીં આપણને દર્શાવેલું છે મફલર, મફલર એટલે મફલર, ગલપટ્ટો, તે ઉપરાંત આને કહેવાય ટાઈ, ત્યારબાદ હેન્ડ ગ્લોવ્સ એટલે હાથના મોજા, ત્યારબાદ હેન્ડ કરચીફ એટલે હાથ રૂમાલ, સલવાર કુર્તા એટલે ડ્રેસ થાય, આ સાડી છે એટલે સાડી, કેપ એટલે ટોપી, હેટ એટલે ટોપો, સ્કાફ, સ્કાફ એટલે જે આપણે માથામાં બાંધીએ છીએ તે, ટર્બન એટલે પાઘડી, બ્લાઉઝ એટલે લેડીઝનો સાડીની ઉપર પહેરવાનો, સાડીની સાથે પહેરવાનો બ્લાઉઝ, જેને પોલકું, કબજો પણ કહી શકાય. ત્યારબાદ શર્ટ, શર્ટ એટલે કે બુશર્ટ, જે જેન્ટ્સને પહેરવાનો હોય છે તે, ખમીસ, સ્કર્ટ જે ગર્લ્સને પહેરવાનો હોય છે તે, વેસ્ટ એટલે બંડી, બનિયાન, COAT, કોટ, સૂટ ટાઈપ હોય તે, બેલ્ટ એટલે પટ્ટો, શોર્ટ્સ એટલે ચડ્ડી, સોક્સ એટલે મોજા, પાટલૂન્સ એટલે પહેરવાનું પેન્ટ, સ્લીપર એટલે પગમાં પહેરવાની જે સ્લીપર હોય તે, શૂઝ એટલે જે બૂટ પહેરવાના પગમાં હોય છે તે, સેન્ડલ્સ એટલે પગમાં પહેરવાના સેન્ડલ. આ રીતે આપણે વિવિધ પ્રકારના પરિધાન જોયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીશું સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ, એટલે કે હવે આપણે જે ચિત્રો જોવાના છે તે રમતો વિશેના છે. આપણે ચિત્રો પરથી પણ રમતોને ઓળખી શકીએ. તો સૌથી પહેલાં આપણે તેના શબ્દોના અર્થ જોઈશું. મિનિંગ BADMINTON, બેડમિન્ટન એટલે બેડમિન્ટનની ગેમ, BASKET, BALL, બાસ્કેટ બોલ એટલે કે બાસ્કેટબોલની રમત, BILLIARDS, બિલિયર્ડ્સ એટલે બિલિયર્ડ્સની રમત,
BOXING બોક્સિંગ એટલે બોક્સિંગની રમત, મુક્કાબાજી. CARDS કાર્ડ્સ એટલે પત્તા. CARROM કેરમ એટલે કેરમની રમત. CRICKETક્રિકેટ એટલે મેચની રમત. FOOTBALL ફૂટબોલ એટલે ફૂટબોલની ગેમ. GOLF ગોલ્ફ એટલે ગોલ્ફની રમત. તો હવે આપણે તેના ચિત્રો જોઈએ. અહીં સૌ પ્રથમ દર્શાવેલી જે ગેમ છે તે છે બાસ્કેટબોલ, ત્યારબાદ છે બોક્સિંગની રમત, ત્યારબાદ છે કેરમની રમત, ટેબલ ટેનિસની રમત. હાઈડ એન્ડ સીક એટલે કે સંતા કુકડીની રમત, જે થપ્પોની રમત રમતા હોઈએ છીએ તે. ત્યારબાદ છે હોકી એટલે કે હોકીની રમત. ત્યારબાદ છે ગોલ્ફ રમવાની રમત. ત્યાર પછી બિલિયર્ડ્સ એટલે કે તે પણ બોલને એક ખૂણ કોર્નરમાં દર્શાવેલો ખૂણો હોય તેની અંદર આપણે બોલને નાખવાનો હોય, બિલિયર્ડ્સ તે ગેમનું નામ છે. ત્યારબાદ ક્રિકેટ, ક્રિકેટ એટલે મેચ, ફૂટબોલ એટલે ફૂટબોલની ગેમ. હજુ પણ આપણે બીજી રમતોના જ ચિત્રો જોવાના છીએ. તો સૌથી પહેલાં આપણે તેના મિનિંગ HIDENDSCSEEK હાઈડ એન્ડ સીક એટલે થપ્પો. HIGHJUMP હાઈ જમ્પ એટલે ઊંચો કૂદકો. HOCKEY હોકી એટલે હોકીની રમત. KABADDI કબડ્ડી એટલે હુતુતુની રમત. KHOKHO એટલે ખોખોની રમત. LONGJUMP લોંગ જમ્પ એટલે લાંબો કૂદકો. SKATING સ્કેટિંગ એટલે સ્કેટિંગની રમત. SWIMMING સ્વિમિંગ એટલે તરવાની રમત, તરણ. TABLETEENNIS ટેબલ ટેનિસ એટલે ટેબલ ટેનિસની રમત. TENNIS ટેનિસ એટલે ટેનિસની રમત. VOLLEY BALL વોલીબોલ એટલે વોલીબોલની ગેમ. હવે આપણે ચિત્રો જોઈએ અને રમતોના નામ ઓળખીએ. તો સૌથી પહેલાં દર્શાવેલી રમત કઈ છે અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો? તો વોલીબોલ, આ રમત વોલીબોલની છે. પછીનું ચિત્ર જે છે તે આપણી પાસે કબડ્ડીનું છે એટલે કે હુતુતુની રમત. ત્યાર પછીનું ચિત્ર છે આપણી પાસે ટેનિસ, ટેનિસ એટલે કે ટેનિસની ગેમ છે, જેમાં સામસામી રેકેટથી મારવાનું હોય છે. ત્યાર પછી સ્કેટિંગ, અહીંયા સ્કેટિંગ લગાવેલા હોય અને તે રીતે તેના પર ચાલવાનું હોય. ત્યાર પછી છે કાર્ડ્સ, કાર્ડ્સ એટલે પત્તાની ગેમ. ત્યારબાદ છે ખોખો, ખોખો ઊભી ખો પણ હોય અને બેઠી ખોની રમત પણ હોય. અને લાસ્ટમાં છે સ્વિમિંગ એટલે કે તરવાની રમત. હવે વિદ્યાર્થી મિત્રો, વોકેશન્સ એન્ડ પ્રોફેશન્સ એટલે કે ધંધો અને વ્યવસાય. તો આકૃતિ પરથી પણ આપણે ધંધો અને વ્યવસાયના નામ ઓળખી શકીએ. તો સૌથી પહેલાં આપણે ચિત્રો જોઈશું, તેમના નામ ઓળખીશું અને તેના પહેલાં આપણે તેના મિનિંગ સમજીશું. તો આપણે મિનિંગની શરૂઆત કરીએ. ACTOR એક્ટર એટલે અભિનેતા. ACTRESS એક્ટ્રેસ એટલે અભિનેત્રી. ARCHITECT આર્કિટેક્ટ એટલે સ્થપતિ. BARBER બાર્બર એટલે વાળંદ. BLACKSMITH બ્લેકસ્મિથ એટલે લુહાર. BOATMAN બોટમેન એટલે નાવિક. BODYGUARD બોડીગાર્ડ એટલે અંગરક્ષક. CLERK ક્લર્ક એટલે કારકુન. CONDUCTOR કંડક્ટર એટલે બસમાં જે સાથે હોય છે તે કંડક્ટર. COOK કૂક એટલે રસોઈયો. DOCTOR ડૉક્ટર એટલે ડાક્ટર. DRIVER ડ્રાઈવર એટલે ડ્રાઈવર. ENGINEER એન્જિનિયર એટલે ઇજનેર. FARMER ફાર્મર એટલે ખેડૂત. FISHERMAN ફિશરમેન એટલે માછીમાર. GARDENER ગાર્ડનર એટલે માળી. GOLDSMITH ગોલ્ડસ્મિથ એટલે સોની. GROCER ગ્રોસર એટલે મોદી અથવા કણિયો.
GURD ઘરડ એટલે ચોકીદાર. HAIRDRESER હેર ટ્રેશર એટલે વાળંદ, વાળ કાપનાર. ત્યારબાદ છે HAWKER હોકર એટલે ફેરીઓ, જે ફેરીઓમાં લઈન સોસાયટી સોસાયટીએ લઈને નીકળે તે. હવે આપણે ચિત્રો સમજીએ. સૌથી પહેલું આપણને ચિત્ર દર્શાવ્યું છે આર્કિટેક્ટ. આર્કિટેક્ટ એટલે સ્થપિત, જે કોઈપણ બિલ્ડિંગ કે કોઈપણ ઇમારતની જે રચના કરતા હોય અને તેનું સંશોધન કરીને જે રચના દર્શાવે તેને આર્કિટેક્ટ કહેવાય. ત્યાર પછીના ચિત્રમાં છે ગાર્ડનર એટલે કે માળી. ત્યારબાદ બાર્બર એટલે કે વાળ કાપનાર, વાળન. ત્યારબાદ છે બ્લેક સ્મિથ એટલે કે લુહારીનું કામ કરતા, લુહાર. ત્યારબાદ ચિત્રમાં દર્શાવે છે આપણને કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે કે જે ફર્નિચર બનાવે છે તે. કૂક, કૂક એટલે રસોઈ બનાવનાર. ત્યારબાદ મિલ્કમેડ, મિલ્કમેડ એટલે કે દૂધ વેચનાર. કંડક્ટર, જે બસમાં સાથે હોય છે તે. ડોક્ટર, ડોક્ટર એટલે કે હોસ્પિટલમાં જે હોય છે તે. ત્યાર પછી છે ડ્રાઈવર, જે ગાડી ચલાવે તે. એન્જિનિયર એટલે ઇજનેર. એફ ફાર્મર એટલે ખેડૂત. ફિશરમેન એટલે કે માછીમાર. તે સિવાય અહીં બીજા પણ ધંધા અને વ્યવસાય દર્શાવેલા છે, વોકેશન્સ એન્ડ પ્રોફેશન્સ દર્શાવ્યા છે, તે પણ આપણે સમજીએ. JEWELER જ્વેલર એટલે ઝવેરી. LAWYER લોયર એટલે વકીલ. MASON મેસન એટલે કડીઓ. MILK MAID મિલ્કમેડ એટલે દૂધવાળી. MILK MAN મિલ્કમેન એટલે દૂધવાળો. NURSE નર્સ એટલે પરિચારિકા. PAINTER પેઇન્ટર એટલે ચિત્રકાર. PILOT પાઇલોટ એટલે પાઇલોટ, વિમાન ચલાવે તે. PLUMBER પ્લમ્બર એટલે નળ વગેરે ફિટ કરનારનું કામ. POLICEMAN પોલીસમેન એટલે પોલીસ અથવા સિપાઈ. PORTER પોર્ટર એટલે હમાલ. POSTMAN પોસ્ટમેન એટલે ટપાલી. POTTER પોર્ટર એટલે કુંભાર. SAILOR સેઇલર એટલે નાવિક. SCULPTOR સ્કુલ્પટર એટલે શિલ્પી. SHEPHERD શેફર્ડ એટલે ભરવાડ. TAILOR ટેલર એટલે દરજી. TECHER ટીચર એટલે શિક્ષક. TYPIST ટાઈપિસ્ટ એટલે ટાઈપિસ્ટ, ટાઈપ કરનાર. WASHERMAN વોશરમેન એટલે ધોબી, કપડાં ધોવે તે. WATCHMAN વોચમેન એટલે ચોકીદાર, જે ચોકી કરે તે. હવે આપણે તેમના ચિત્રો જોઈએ. તો અહીં આપણને ચિત્ર દર્શાવ્યા છે. સૌથી પહેલું ચિત્ર છે પેઇન્ટર, પેઇન્ટર એટલે કે ચિત્રકારનું. ત્યારબાદ ગોલ્ડસ્મિથ એટલે સોની. ગ્રોસર એટલે કે ઘરની તમામ એ અનાજ કરિયાણાની તેમજ ઘરને લગતી તમામ જે વસ્તુઓ વેચનાર હોય તે. ગ્રોસરી આઇટમ, ગ્રોસર. જેને આપણે કહીએ મોદી અથવા તો કરિયાણાનું. ત્યારબાદ ચિત્રમાં આપણને દર્શાવેલું છે હોકર. હોકર એટલે ફેરીઓ, જે સોસાયટી સોસાયટીએ લઈને ફરે તે. ત્યારબાદ ચિત્રમાં છે લોયર, લોયર એટલે કે વકીલ. ત્યાર પછી છે મેસન, મેસન એટલે કડીઓ, જે ઘર બનાવવાનું ઇમારત ચણવાનું કામ કરે તે. પોર્ટર એટલે કુલી, જે માલ સામાન લઈ જવાનું કામ કરે તે. નર્સ એટલે ડૉક્ટરની સાથે જે હોય છે તે. નર્સ એટલે કે પરિચારિકા. પોલીસ, પોલીસમેન એટલે પોલીસ. પોસ્ટમેન એટલે જે ટપાલ લાવે કે લઈ જાય તે.
ટાઈપિસ્ટ એટલે કે ઓફિસમાં જે ટાઈપ કરવાનું કામ કરે તે, ટેલર એટલે દરજી, ટીચર એટલે શિક્ષિકા, અને જેન્ટ્સ હોય તો ટીચર શિક્ષક, અને લેડીઝ હોય તો શિક્ષિકા, વોશરમેન એટલે કપડાં ધોનાર, અને વોચમેન ગાર્ડ એટલે ચોકી કરનાર, ચોકીદાર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્શન વર્ડ્સ એટલે કે ક્રિયાદર્શક શબ્દો, કેટલીક ક્રિયાઓ અહીં આપણને દર્શાવી છે, તો આપણે તે ક્રિયાઓને સમજીએ. BEND બેન્ડ એટલે વાંકા વળવું, BOWL બોલ એટલે દડો ફેંકવો, CARRY કેરી એટલે ઉચકીને લઈ જવું, CATCH કેચ એટલે ઝીલવું અથવા પકડવું, COUGH કફ એટલે ખાંસી ખાવી, CONT કાઉન્ટ એટલે ગણતરી કરવી, CRAWL ક્રોલ એટલે વાખોડિયા ભેર ચાલવું અથવા તો રીખવું, CREEP ક્રીપ એટલે પેટ ઉપર ચાલવું, CRY ક્રાય એટલે રડવું, DROP ડ્રોપ એટલે પડવું, FA અથવા પડવા દેવું, FALL ફોલ એટલે પડવું, HOP હોપ એટલે ઠેકડો મારતા ચાલવું એટલે કૂદકા મારીએ આપણે તે, JOG જોગ એટલે ધીમે દોડવું, JUMP જમ્પ એટલે કૂદવું, KICK કિક એટલે લાત મારવી, LAUG એટલે લાફ એટલે મોટેથી હસવું, LEAP લીપ એટલે કૂદકો મારવો, LIEDOWN લાઈ ડાઉન એટલે આડા પડવું, LIFT લિફ્ટ એટલે ઉચકવું, PICKUP પિકઅપ એટલે ઊંચકવું અથવા ઉપાડવું, PLUCK પ્લોક એટલે ચૂંટવું, POST પોસ્ટ એટલે ટપાલ નાખવી, PULL પુલ એટલે ખેંચવું, PUNCH પંચ એટલે મુક્કો મારવો, PUCSH પૂસ એટલે ધક્કો મારવો, READ રીડ એટલે વાંચવું, ત્યારબાદ RUN રન એટલે દોડવું, SCREAM સ્ક્રીમ એટલે ચીસ પાડવી, SHOUT શૂટ સાઉટ એટલે બૂમ પાડવી, SING સિંગ એટલે ગાવ, DRAG ડ્રેગ એટલે ખેંચીને લઈ જવું, LISTEN લિસન એટલે ધ્યાન દઈને સાંભળવું. હવે આપણે તેની ક્રિયાઓ આકૃતિમાં જોઈએ. તો અહીં રીડ એટલે વાંચે છે, રાઇટ એટલે લખે છે, ટોક એટલે વાતચીત કરે છે, ગીવ એટલે આપે છે, ટેક એટલે લે છે. ત્યારબાદ વોક એટલે ચાલે છે, રન એટલે દોડે છે, સ્ટ્રોલ એટલે લાકડી લઈને ચાલે છે એટલે લટાર મારે છે, સ્કીપ એટલે દોરડા કૂદે છે, પોસ્ટ એટલે ટપાલને નાખે છે, પુલ એટલે ખેંચે છે, પુશ એટલે ધક્કો મારે છે, કિક એટલે લાત મારે છે. જમ્પ એટલે કૂદકા મારે છે, સિંગ એટલે ગાય છે, સાઉટ એટલે બૂમ પાડે છે, એન્ડ ક્રોલ એટલે ભાંખોડ, નાના છોકરાઓ ભાંખોડિયાથી ચાલે છે તે રીતે, એન્ડ ક્રીપ એટલે પેટ ઉપર ચાલે છે, તેનાથી પણ નાના છોકરાઓ હોય તે પેટ દ્વારા ખસે તે, એટલે એકદમ પેટ ઉપર ચાલે છે. હજુ પણ વિદ્યાર્થી મિત્રો, કેટલાક એક્શન વર્બ્સ છે એટલે કે ક્રિયાદર્શક શબ્દો છે, તો આપણે તેના પહેલાં શબ્દોના અર્થ સમજીએ. SIT સીટ એટલે બેસવું, SKIP સ્કીપ એટલે દોરડા કૂદવા, SLEEP સ્લીપ એટલે ઊંઘવું, SMILE સ્માઇલ એટલે હસવું, SNEEZ સ્નીઝ એટલે છીંક ખાવી, SNORE સ્નોર એટલે નસકોરા બોલાવવા, SOB સોબ એટલે હિપકા ભરવા, SPEAK સ્પીક એટલે બોલવું, STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, STRETCH સ્ટ્રેચ એટલે ખેંચવું, STROLL સ્ટ્રોલ એટલે લટાર મારવી,
टीएकेई टेक એટલે લેવું, ટીઓએલ કે ટોક એટલે વાત કરવી, થ્રો થ્રો એટલે ફેંકવું, ટીયુએમબીએલઈ ટંબલ એટલે ગબડવું, ડબલ્યુએલકે વોક એટલે ચાલવું, ડબલ્યુડબલ્યુપી વૂપ વીપ એટલે રડવું, WHISTLE વિસલ એટલે સિટી વગાડવી, WRITE રાઈટ એટલે લખવું, YAWN યોન એટલે બગાસું ખાવું. તો હવે આપણે તે ક્રિયાઓ જોઈએ કે અહીં સૌથી પહેલા ચિત્રમાં લાફ એટલે કે હસે છે, કફ એટલે ખાંસી ખાય છે, સીટ એટલે બેસે છે, સ્લીપ એટલે ઊંઘે છે, લિસન એટલે સાંભળે છે, સ્માઇલ એટલે હસે છે, લાઈ ડાઉન એટલે કે જસ્ટ આડા પડવું, વિશલ એટલે વિસલ વગાડે છે, પિકઅપ એટલે ઉચકે છે અથવા ઉપાડે છે, લિફ્ટ એટલે ઉચકવું, કેરી એટલે લઈ જવું, ઉચકીને લઈ જવું, ક્રાય એટલે રડે છે, ફોલ એટલે પડી જવું, નીચે પડી જાય છે તે, એન્ડ લાસ્ટમાં ટંબલ, ટંબલ એટલે ગબડી જવું, આમ પગથિયામાંથી સીધું ગબડવું તે. આ રીતે આપણે અહીંયા ક્રિયાઓ ચિત્રો પરથી સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કિચનવેર એટલે કે રસોડામાં વપરાતા સાધનો જોઈએ. અહીં રસોડામાં આપણને જે જે સાધનો વપરાય છે તે ચિત્રો પરથી સમજાઈ જાય છે. તો આપણે સૌથી પહેલાં તેના શબ્દોના અર્થ સમજીએ. એ PAIROFTONGS અ પેર ઓફ ટંગ્સ એટલે ચીપિયો કે સાણસી. BOTTLE બોટલ એટલે સીસી અથવા સીસો. BOWL બાઉલ એટલે વાડકી. CUP કપ એટલે પ્યાલો. FILTER ફિલ્ટર એટલે ઘરણી. FRIDGE ફ્રીજ અથવા રેફ્રિજરેટર. GLASS ગ્લાસ એટલે પ્યાલો. GRATER ગ્રેટર એટલે ખમણી અથવા છીણી. JAR જાર એટલે બરણી. LADLE લેડલ એટલે કડછી અથવા તો ડોયો. MORTAR મોર્ટર. AND PESTLE પેસ્ટલ એટલે ખાયણી અને મૂસળી. PAN પાન એટલે પેણી કઢાઈ અથવા તો તવી. PLATE પ્લેટ એટલે થાળી. POT પોટ એટલે હાંડલી માટલી અથવા કુંજો. ROLLING રોલિંગ. STAND રોલિંગ સ્ટેન્ડ એટલે આડણી અને પાટલી. ROLLING PIN રોલિંગ પિન એટલે વેલણ. SAUCER સોસર એટલે રકાબી. SPOON સ્પૂન એટલે ચમચી અથવા ચમચો. STOVE સ્ટોવ એટલે ચૂલો. STRAINER સ્ટ્રેનર એટલે ઘરણી. ત્યારબાદ છે TOASTER ટોસ્ટર એટલે સેન્ડવિચ બનાવવાનું ટોસ્ટર. TRAY ટ્રાય એટલે ટ્રે એટલે TRAY ટ્રે એટલે તાસક. હવે આપણે ચિત્રો જોઈએ. તો સૌ પ્રથમ આપણને ચિત્રમાં દર્શાવ્યું છે બાઉલ. BOW બાઉલ એટલે વાડકો. પ્લેટ એટલે થાળી. ગ્લાસ એટલે પ્યાલો. ટ્રે આ જે ડીશ મૂકવાની જે ટ્રે છે તેને તાસક કહેવાય ગુજરાતીમાં. બોટલ એટલે સીસી. પાન એટલે કઢાઈ અથવા તવી. ફિલ્ટર એટલે ઘરણી. કપ એન્ડ સોસર એટલે કપ રકાબી. સ્ટોવ એટલે ગેસ, ચૂલો. સ્પૂન એટલે ચમચી. લેડલ એટલે કડછી અથવા ડોયો, દાળ કે શાક લેવા માટેનું. ત્યારબાદ છે અ પેર ઓફ ટંગ્સ એટલે કે ચીપીઓ અથવા તો સાણસી. અને અહીં આપણને દર્શાવેલું છે ટોસ્ટર જે સેન્ડવિચ બનાવવાનું હોય છે તે. ત્યારબાદ છે મોર્ટર એન્ડ પેસ્ટલ એટલે કે ખાયણી અને મૂસળી જેનાથી આપણે કોઈ પણ વસ્તુ ખાંડવાનું કાર્ય કરીએ છીએ તે.
જાર એટલે બરણી, રોલિંગ સ્ટેન્ડ એટલે કે આડણી અથવા પાટલી, અને રોલિંગ પિન એટલે કે વેલણ, અને અહીં આપણને પ્લેટફોર્મ દર્શાવેલું છે અને અહીં આપણને ગેસ સિલિન્ડર દર્શાવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ટૂલ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે કેટલાક સાધનો અને ઓજારો અને ઉપકરણો અહીં દર્શાવેલા છે, તો આપણે સૌ પહેલાં તેના શબ્દોના અર્થ સમજીએ. BIWLOWS બિલોવ્સ એટલે ઘમણ, DRIWL ડ્રીલ એટલે સારડી, FILE ફાઇલ એટલે કાનસ, HACKSAW હેક્સો એટલે ધાતુ કાપવાની કરવત, HAMMER હેમર એટલે હથોડી, HOOK હુક એટલે આંકડી અથવા આંકડો, NAIL નેઇલ એટલે ખિલ્લી, NEEDLE નીડલ એટલે સોય, PLIERS પ્લાયર્સ એટલે પક્કળ, PLOUGH પ્લાવ એટલે હળ, PLUMB પ્લમ્બ એટલે ઓળંબો, PUEY ફૂલે એટલે ગરગડી, RAKE રેક એટલે પંજેટી અથવા ખંપાળી, SAW સો એટલે કરવત, SCISOR સીઝર એટલે કાતર, SCREW સ્ક્રૂ એટલે આંટાવાળી ખીલ્લી, SCREWDRIVER સ્ક્રૂ ડ્રાઈવર એટલે ડિસમિસ, SICKLE સિકલ એટલે દાંતરડું, SPADE સ્પેડ એટલે કોદાળી, SPANER સ્પેનર એટલે લોખંડનું પાનું, STETHOSCOPE સ્ટેથોસ્કોપ એટલે સ્ટેથોસ્કોપ, THERMOMETER થર્મોમીટર એટલે થર્મોમીટર, TROWEL ટ્રોવેલ એટલે લેલું અથવા ચુનારડું, TWEZERS ટ્વેઝર્સ એટલે ચીપીઓ, SCREWDRIVER સ્ક્રૂ ડ્રાઈવર એટલે ડિસમિસ અથવા પેચ્યુ, SHOVEL સોવેલ એટલે પાવડો, NAIL નીલ એટલે ખીલ્લી, NEEDLE નીડલ એટલે સોય, PICKAXE પિકેક્સ એટલે તિકમ, PLANE પ્લેન એટલે રંધો. હવે આપણે ચિત્રો જોઈએ. તો સૌથી પહેલા ચિત્રમાં આપણને દર્શાવેલું છે ટ્રોવેલ. ટ્રોવેલ એટલે ચુનારડો જે મકાન બનાવવાના કામમાં વપરાય છે તે. ત્યારબાદ છે બિલોઝ. બિલોઝ એટલે ધમણ. ફાઇલ એટલે કાનસ. સ્ક્રૂ એટલે સ્ક્રૂ આંટાવાળી ખીલ્લી. નેઇલ એટલે ખીલ્લી. સિકલ એટલે દાંતરડું. હેમર એટલે હથોડી. હેક્સો એટલે ધાતુ કાપવાની કરવત. સોવેલ એટલે પાવડો. પિલર્સ એટલે પક્કડ. રેક એટલે ખંપાળી અથવા પંજેટી. સોવેલ એટલે પાવડો. સ્પેનર એટલે લોખંડનું પાનું. ટ્વીઝર્સ એટલે ચીપીઓ. હુક એટલે આંકડી અથવા આંકડો. સ્ક્રૂ ડ્રાઈવર એટલે ડિસમિસ અથવા પેચ્યુ. સ્પેડ એટલે કોદાળી. નીડલ એટલે સોય. પ્લેન એટલે રંધો. પ્લાઉ એટલે હળ. પિકેક્સ એટલે તિકમ. સ્ટેથોસ્કોપ એટલે સ્ટેથોસ્કોપ જે ડૉક્ટરને વપરાય તે.
થર્મોમીટર એટલે થર્મોમીટર જે તાપ માપવાનું સાધન છે તે, તાવને માપવા માટે જે થર્મોમીટર વપરાય છે તે. પ્લેન એટલે રંધો. આ રીતે અહીં દરેક ધંધા વ્યવસાયમાં વપરાતા સાધનોના નામ આપણે સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સંગીતના સાધનોને ઓળખીએ. તો સૌ પ્રથમ આપણે તેમના મિનિંગ સમજી લઈએ. એ ડબલ સી ઓ આર ડી આઈ એ ઓ એન, એકોર્ડિન એટલે એકોર્ડિયન, બી ઓ એન જી ઓ બોંગો એટલે બોંગો, બીયુ જી એલ ઈ બગલ એટલે રણસિંગુ અથવા બ્યુગલ જ, અથવા બ્યુગલ જ કહી શકાય તેને. સી વાય એમ બી એ એલ એ સિમ્બલ્સ એટલે મંજીરા અથવા તો ઝાંજ કહેવાય. ડી એ એન ડી આઈ એ ડાંડિયા એટલે ડાંડિયા, ડી આર યુ એમ ડ્રમ એટલે ઢોલ અથવા નગારું, એફ એલ યુ ટી ફ્લૂટ એટલે વાંસળી અથવા પાવો, જી ઓ એન જી ગોંગ એટલે ઝાલર, જી યુ આઈ ટી એ આર ગીતાર એટલે ગીતાર, એચ એ આર એમ ઓ એન આઈ યુ એમ હાર્મોનિયમ એટલે પેટીબાજુ અથવા હાર્મોનિયમ, એમ ઓ યુ ટી એચ ઓ આર જી એ એન માઉથ ઓર્ગેન એટલે માઉથ ઓર્ગેન, પી આઈ એ એન ઓ પિયાનો એટલે પિયાનો, એસ એચ ઈ એચ એન આઈ એન એ આઈ સહનાઈ એટલે શરણાઈ, એસ આઈ ટી એ આર સિતાર એટલે સિતાર, એસ વાય એન ટી એચ ઈ એસ આઈ ઝેડ ઈ આર સિન્થેસાઇઝર એટલે સિન્થેસાઇઝર, ટી એ બી એલ એ તબલા એટલે તબલા, ટી એ એમ બી ઓ યુ આર આઈ એન ઈ તંબોરિયન એટલે ડફલી અથવા ખંજરી, વી ડબલ ઈ એન એ વીણા એટલે વીણા, વી આઈ ઓ એલ આઈ એન વાયોલિન એટલે વાયોલિન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તેમના ચિત્રો પરથી પણ સમજીએ. તો સૌ પ્રથમ આપણને દર્શાવેલા છે દાંડિયા, દાંડિયા એટલે આપણે નવરાત્રિમાં જે કરીએ છીએ તે. ત્યારબાદ છે બગલ, બગલ એટલે રણસિંઘુ અથવા બ્યુગલ, ગોંગ એટલે ઝાલર, ફ્લૂટ એટલે વાંસળી, સિમ્બલ્સ એટલે મંજીરા, સહનાઈ એટલે શરણાઈ, બોંગો એટલે બોંગો, ડ્રમ એટલે નગારું અથવા ઢોલ, વાયોલિન એટલે વાયોલિન નામનું સાધન. ત્યારબાદ છે ગીતાર, ગીતાર એટલે ગીતાર નામનું સાધન, માઉથ ઓર્ગન એટલે મોઢેથી વગાડવાનું મ્યુઝિકનું સાધન માઉથ ઓર્ગેન, ટંબોરિયન એટલે ડફલી અથવા તો મંજીરા તેના પરથી પણ આપણે ગીત વગાડી શકીએ, વીણા એટલે વીણા, સિતાર એટલે સિતાર નામનું સાધન. ત્યારબાદ છે તબલા એટલે કે તબલા, હાર્મોનિયમ એટલે હાર્મોનિયમ વગાડવાનું જે સાધન છે તે જ, પિયાનો એટલે પિયાનો પણ મ્યુઝિક વગાડવાનું એક સાધન જ છે. આમ અહીં આપણે સંગીતના સાધનોને પણ ઓળખી શક્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્સેક્ટ્સ એટલે કે જંતુઓ વિશે ઓળખીએ, જંતુઓ વિશે સમજીએ અને તેમના સૌ પ્રથમ આપણે તેમના સ્પેલિંગોની સમજૂતી મેળવી લઈએ. તો એ એન ટી આંટ એટલે કીડી, પીઈડી બી યુ જી બેડબગ એટલે માકણ, બી ડબલ ઈ બી એટલે મધમાખી, સી એચ એ એમ ઈ એલ ઈ ઓ એન ચમેલિયન એટલે કાચિંડો, સી ઓ સી કે આર ઓ એ સી એચ કોક્રોચ એટલે વંદો, સી આર આઈ સી કે ઈ ટી ક્રિકેટ એટલે તમરું, ઈ એ આર ટી એચ ડબલ્યુ ઓ આર એમ અર્થવોર્મ એટલે અળસિયું, એફ આઈ આર ઈ એફ આઈ વાય ફિરફ્લાય એટલે આગ્યો, ફાયરફ્લાય એટલે આગ્યો, એફ એલ ઈ એ ફ્લિયા એટલે ચાંચળ, એફ એલ વાય ફ્લાય એટલે માખી, જી એ ડી એફ એલ વાય ગેડ ફ્લાય એટલે બગાઈ, જી આર એ ડબલ એસ એચ ઓ ડબલ પી ઈ આર ગ્રેસ ઓપર એટલે તીતી ઘોડો, એચ ઓ એન ઈ વાય બી ડબલ ઈ હની બી એટલે મધમાખી, એલ આઈ ઝેડ એ આર ડી લીઝાર્ડ એટલે ગરોળી, એલ ઓ સી યુ એસ ટી લોકસ્ટ એટલે તીડ, એલ ઓ યુ એસ ઈ લાઉઝ એટલે જૂ, એલ આઈ સી ઈ લાઈસ એટલે જૂ બહુ વચનમાં હોય તે, લાઉસ એક વચનમાં કહેવાય બહુ બધી જૂ હોય ત્યારે તેને લાઈસ કહેવાય, એમ એ એમ ઓ એસ ક્યુ યુ આઈ ટો ટી ઓ મોસ્ક્યુટો એટલે મચ્છર, એસઈ ઓ આર પી આઈ ઓ એન સ્કોર્પિયન એટલે મીછી,
SPIDER સ્પાઈડર એટલે કરોળિયો. TERMITE ટર્માઇટ એટલે ઉદય. TIC એટલે ઇતરડી. WSP વાસ્પ એટલે ભમરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તેના ચિત્રો જોઈએ અને ઓળખીએ. તો સૌ પ્રથમ આપણને દર્શાવી છે આન્ટ્સ, આન્ટ્સ એટલે કે કીડીઓ. ત્યારબાદ ફ્લાય, ફ્લાય એટલે માખી. ત્યારબાદ છે બટરફ્લાય, બટરફ્લાય એટલે મધમાખી. બટરફ્લાય એટલે પતંગિયું, બટરફ્લાય એટલે કે પતંગિયું. મોસ્ક્યુટો એટલે મચ્છર. ગ્રેસ હોપર એટલે તીતીગોળો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફાયરફ્લાય એટલે કે એક ટાઈપની માખી. આગ્યો, લિઝાર્ડ એટલે ગરોળી. સ્પાઈડર એટલે કરોળિયો. ટર્માઇટ એટલે ઉદય. બી એટલે મધમાખી. સ્કોર્પિયો એટલે વીંછી. વાસ્પ એટલે ભમરી. કોક્રોચ એટલે વંદો. ફ્લી એટલે ચાંચળ. અર્થ વોર્મ એટલે કે અળસિયું. લાઉસ એટલે જૂ. આમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જુદા જુદા પ્રકારના જંતુઓને નામ સહિત સમજ્યા. હવે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 4નું પરિશિષ્ટ પૂરું થાય છે, કમ્પ્લીટ થાય છે. ઓલ ધી બેસ્ટ વિદ્યાર્થી મિત્રો.